આખા વિશ્વમાં જો કોઈ સેફ કન્ટ્રી હોય એટલે જ્યાં આગળ એકદમ ઓછા કેસ આવતો હોય તો એવું કન્ટ્રી છે સિંગાપોર નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો આજે કોરોના અને વેક્સિનની તમારી સાથે વાત કરવી છે પરંતુ એ પહેલાં એક ખાસ સ્પષ્ટતા કરી દઈએ કે અમારો ઈરાદો બિલકુલ ગભરાટ ફેલાવવાનો નથી પેનિક ફેલાવવાનો ઈરાદો બિલકુલ નથી માત્ર જે વાસ્તવિક સ્થિતિ છે એની માહિતી તમારી સાથે શેર કરવી છે તો ડિસેમ્બર બે હજાર વીસમાં બ્રિટનમાં એકાણું વર્ષની મહિલાએ પહેલી વેક્સિન લીધી હતી એ પછી આજે સાત મહિના થઈ ગયા તો જે જે દેશોમાં વેક્સિનેશન મોટા પાયે પૂરું થયું છે ત્યાં કોરોનાની સ્થિતિ શું છે એ બાબતે તમારી સાથે ચર્ચા કરવી છે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં વેક્સિનેશન પૂરું થયા છતી પણ કોરોનાના કેસ આવ્યા છે તો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે સરકાર ભલે અનલોકમાં છૂટ આપે પરંતુ સાવચેતી તો આપણે પોતાએ જ રાખવી પડે એટલે જ્યારે પણ છૂટછાટ મળે તો વધારે ભીડ ભેગી ના થાય લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક પહેરે કારણ કે હજુ સુધી કોરોના બિલકુલ નાબૂદ થયો નથી તો તમને વાઇઝ સ્થિતિ વિશે તમારી સાથે વાત કરીએ તો ચીન છે તો ચીનની અંદર નેવું કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે પરંતુ હવે ત્યાં આગળ પણ સિન્જિયાંગ અને ગોંગઝાંગ જેવા જે શહેરો છે ત્યાંથી કોરોનાના કેસો આવવાના શરૂ થયા છે અને એવું કહેવાય છે કે ચીનમાં અત્યારે જે કોરોનાનો નવો વેરિયન્ટ છે ડેલ્ટા કરીને એ ત્યાં આગળ વાયરલ થયો હોવાનું માનવામાં આવે છે બીજી વાત કરીએ અમેરિકાની અમેરિકાએ એકદમ ઝડપથી વેક્સિનેશન કર્યું હતું અને એકત્રીસ કરોડ લોકોને અમેરિકામાં વેક્સિનેશનના ડોઝ આપી દેવામાં આવ્યા છે એટલે ચુમ્માલીસ ટકા લોકોને વેક્સિન આપી દેવાય છે અને અમેરિકાએ તો એવી જાહેરાત પણ કરી દીધી છે કે જે લોકોએ બંને વેક્સિન લઈ લીધી છે એમને માસ્ક પહેરવાની જરૂર નથી પરંતુ અમેરિકાની અંદર ફર્સ્ટ જૂન પછી એટલે આ છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો પંદર દિવસની અંદર બે લાખ નવા કોરોનાના કેસ આવ્યા છે અને એમાં પાંચ હજાર લોકોના મોત થયા છે અત્યાર સુધી અમેરિકામાં પણ બાવન લાખ કોરોનાના એક્ટિવ કેસ છે હવે વાત કરીએ બ્રિટનની બ્રિટને વેક્સિનેશનની શરૂઆત કરી હતી પરંતુ ત્યાં અત્યારે કોરોનાના કેસો વધ વધ્યા છે બ્રિટને પિસ્તાલીસ ટકા લોકોને બંને ડોઝ આપી દીધા છે અને કુલ સાત પોઈન્ટ તેર કરોડ લોકોને બ્રિટનમાં વેક્સિન આપવામાં આવી છે પરંતુ ત્યાં પણ પંદર દિવસમાં એક લાખ નવા કેસ આવ્યા છે અને ત્યાં પંચાવન હજાર એક્ટિવ કેસ છે એક જૂન પહેલાં બ્રિટનની અંદર રોજના ત્રણ હજાર કોરોનાના નવા કેસ આવતા હતા ત્યાં ગળી હવે સાત હજાર કેસ આવવાના શરૂ થવા માંડ્યા એટલે બ્રિટનના પ્રધાનમંત્રીએ જે અનલોક કરવાનું વિચારતા હતા એ એમણે ટાળી દીધું છે અને હવે ચાર સપ્તાહ સુધી પ્રતિબંધો ફરી લાગુ કરવામાં આવ્યા છે હવે વાત કરીએ ઇઝરાયેલની ઇઝરાયલમાં તમને ખબર છે કે ઇઝરાયલે સૌથી પહેલાં જાહેરાત કરેલી કે એમણે સત્તાવન ટકા લોકોને બંને ડોઝ આપી દીધેલા અને ત્યાં આગળ માસ્ક વગર પણ ફરી શકવાની મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ હવે ત્યાં કેસ થોડા વધ્યા છે ત્રણસો જેટલા કેસ છે પરંતુ ત્યાં ઇઝરાયલમાં એક સારી સ્થિતિ છે કે ત્યાં એક્ટિવ કેસોની સંખ્યા ત્રણસો કરતાં પણ ઓછી છે એટલે ઇઝરાયલે આમ જોવા જઈએ તો એ દૃષ્ટિએ થોડો કંટ્રોલ મેળવી લીધો છે ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સમાં ચાર પોઈન્ટ તેતાલીસ કરોડ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે એમાંથી એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડ બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે અને ફ્રાન્સમાં પણ અત્યારે કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે હિંદ મહાસાગરનો એક નાનકડો દેશ છે સેસેલ્સ કરીને ત્યાં અડતાલીસ ટકા વસ્તીને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે આ એક નાનકડો દેશ છે તેમ છતાં પંદર દિવસમાં ત્યાં કોરોનાના વીસ હજાર નવા કેસ આવ્યા છે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનમાં એક હજાર કેસ આવે છે રોજના નવા અને અત્યારે ત્યાં ચાલીસ હજાર એક્ટિવ કેસ છે પાકિસ્તાને પોતાની વસ્તીના એક ટકા લોકોને હજુ વેક્સિન પૂરું પાડ્યું છે રશિયાની વાત કરીએ તો આખી દુનિયામાં સ્પુતનિક વી વેક્સિન મોકલનાર રશિયાની અંદર કોરોનાના કેસો એકદમ ઝડપથી વધી રહ્યા છે અને ત્યાં પણ હવે રોજના એક લાખ કેસો આવતા થયા છે રશિયામાં એક્ટિવ કેસોની સંખ્યા હજુ પણ ત્રણ લાખ જેટલી છે ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોનાનું સંક્રમણ ખાસું એવું ઘટી ગયું છે તમે જોતા હશો કે છેલ્લા કેટલાક વખતમાં ત્રણ ચાર લાખ કેસો આવતા હતા એની સામે અત્યારે આખા ભારત દેશમાં પંચ્યાસી છ્યાસી હજાર કેસો આવી રહ્યા છે અને ભારતમાં અઢી કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે આખા વિશ્વમાં જો કોઈ સેફ કન્ટ્રી હોય એટલે જ્યાં આગળ એકદમ ઓછા કેસ આવતો હોય તો એવું કન્ટ્રી છે સિંગાપોર સિંગાપોરમાં સો કરતાં પણ ઓછા એક્ટિવ કેસ છે અને સિંગાપોર અત્યારે કોરોનાની દૃષ્ટિએ સૌથી સેફ કન્ટ્રી છે તો દર્શક મિત્રો ફરી સ્પષ્ટતા કરી લે કે આ એક ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવી હતી કોરોના વિશે ડરાવવાનો અમારો કોઈ ઇરાદો નથી થેન્ક યુ વેરી મચ